આજના સમાચાર ઉપર નજર કરીએ. પાટણની આદિજાતિ કુમાર છાત્રાલયમાં આવ્યો વિવાદમાં છાત્રાલયના વિદ્યાર્થીઓને નથી મળતું ગુણવત્તાયુક્ત ભોજન. ભોજનની થાળીમાંથી દેડકો નીકળતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. છાત્રાલયમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનને લઈ ઉઠ્યા અનેક સવાલો. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. આદિજાતિ કુમાર છાત્રાલયમાં રહે છે 200 જેટલા વિદ્યાર્થીઓ. છાત્રાલયમાં ગુણવત્તાયુક્ત ભોજન મળે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે. ભોજનને લઈને અગાઉ પણ વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી અને અનેક રજૂઆતો પણ કરી હતી. પગલાં નહીં લેવાય તો ગાંધીનગર ખાતે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. છાત્રાલયમાં ગુણવત્તાયુક્ત ભોજન વિદ્યાર્થીઓએ માંગ કરી છે. ભોજનને લઈ અગાઉ પણ વિદ્યાર્થીઓએ અનેક રજૂઆતો કરી હતી અને પગલાં નહીં લેવાય તો ગાંધીનગર ખાતે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પાટણની આદિજાતિ કુમાર છાત્રાલય વિવાદમાં આવી છે. ભોજનાલયમાં સવારે થાળીમાં દેડકો આવેલો, જમવામાં સુવિધાઓ પૂરતી અને વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેથી કરીને લોકો અમને કેટલાક સમયથી વાયદા આપીને ગયેલા છે, જેથી અમને હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી. અમારા તાલુકા અને જિલ્લાના અધિકારીઓ પાલનપુરથી આવીને વાયદો કર્યો કે 2 દિવસમાં સુધરી જશે, હજી પણ સુધર્યું નથી. જેથી કારણે આવનારા દિવસોમાં અમે ગાંધીનગર અને પાલનપુર આંદોલન માટે ઉતરીએ છીએ.